સેવ મમરા એક એવું નમકીન છે કે જે દરેક વ્યક્તિને પસંદ હોય છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં સુરેન્દ્રનગરના ફેમસ સેવ મમરાની રેસીપી તમારી સાથે શેર થશે. એકદમ ચટપટા હોય છે આ મમરા. જો તમે ખાધા હશે તો તમને તેનો ટેસ્ટ પણ પસંદ આવ્યો જ હશે, પણ જો ન ખાધા હોય તો આ રીતે બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ પસંદ આવશે. સાથે આપણે મમરાને ચટપટા તૈયાર કરવા માટે સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું અને આ મમરાને ટેસ્ટફુલ તૈયાર કરીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે મમરા કેટલા પ્રમાણમાં લેવાના છે અને કેવા લેવાના છે. તો મેં અહીંયા બાસમતી ચોખામાંથી બનતા જે મમરા લાંબા હોય તે 200 ગ્રામ જેટલા લીધા છે. 2-3 પ્રકારના મમરા માર્કેટમાં અવેલેબલ હોય છે, પણ આપણે આ જ રીતના મમરા મળે છે તે લેવાના. સાથે 250 ગ્રામ જેટલી ચણાની મીડિયમ સાઇઝની બને તેવી સેવ લેવાની છે. આ સેવ ઘરે તૈયાર કરી શકો છો અથવા માર્કેટમાં મળે તે પણ લઈ શકો છો. અહીંયા મમરાના પ્રમાણમાં સેવનું પ્રમાણ વધારે રહેશે, એટલે કે 200 ગ્રામ મમરા છે તો સેવનું પ્રમાણ 250 ગ્રામ જેટલું રહેશે. સુરેન્દ્રનગરના જે ફેમસ સેવ મમરા મળે છે ને તેમાં આ જ રીતે મમરા કરતાં સેવનું પ્રમાણ વધારે હોય છે. તો હવે આપણે મમરાને તળવાના છીએ, તો તેલને મીડિયમ ગરમ કરીશું. મમરાને તમે વઘારી પણ શકો છો, પણ મમરાને જો તમે તેલમાં તળીને ઉપયોગમાં લેશો ને તો વધારે પ્રમાણમાં ટેસ્ટફુલ મમરા તૈયાર થશે. જો કે સુરેન્દ્રનગરના જે ફેમસ સેવ મમરા જે આપણે તૈયાર કરીએ છીએ તેને તળીને જ લેવામાં આવે છે, તો હું પણ તળું છું. પણ મમરાને કઈ રીતે તળવાના છે? મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી તળવાના છે. જો ધીમા ગેસની ફ્લેમ પર તળશો ને તો મમરા તેલ પી જશે અને પરિણામે મમરામાં તેલ ભરાઈ જશે, તો વધારે પ્રમાણમાં તેલવાળા મમરા થશે. અને હાઈ ગરમ તેલમાં ને હાઈ ગેસની ફ્લેમ પર મમરા આપણે તળશું ને તો લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં થાય. તો મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા થોડા મમરા ઉમેરી અને થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે અને ક્રિસ્પી અવાજ આવવા લાગે, જારા સાથે મમરા ખખડવા લાગે ત્યારે આપણે બહાર કાઢી લેવાના. તો મમરા તળવા માટેની આ પ્રોસેસ મેં તમને એટલા માટે બતાવી છે કે ઓછા તેલમાં તમે મમરાને એકદમ ટેસ્ટફુલ તૈયાર કરી શકો. વઘારવામાં તેલ જોશે તે ટલું જ તળવામાં તેલ જોશે. તો હવે મેં તમને બંને ચોઈસ આપી છે કે તમારે વઘારીને ઉપયોગમાં લેવા કે પછી તળીને. પણ જો તમારે હુબહુ સુરેન્દ્રનગરના ફેમસ સેવ મમરાનો ટેસ્ટ ઘરે આપવો હોય અને ઘરે ટેસ્ટ કરવો હોય તો તમારે મમરા આ રીતે તળીને જ લેવાય, હું તમને સજેશન આપું છું, તો વધારે ટેસ્ટફુલ સેવ મમરા તૈયાર થશે. તો આ રીતે આપણા બધા જ જે મમરા 200 ગ્રામ જેટલા લીધા હતા ને બધા જ છે તે સરસ મજાના તળાઈ ગયા છે. તો આપણે અહીંયા લીધેલી 250 ગ્રામ જેટલી ચણાના લોટની સેવ લીધી છે ને તે પણ ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું. અને આ મમરાને આપણે 70-80% જેવા ઠંડા કરવાના છે. આ ગરમ ગરમ છે ત્યારે આપણે મસાલો મિક્સ નથી કરવાનો. 70-80% જેવા મમરા આપણા ઠંડા થાય ત્યાં સુધી મેં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. આ સેવ મમરાને તૈયાર કરવામાં તેનો મસાલો જ સ્પેશિયલ છે. તો આપણે મિક્સર જાર લેશું અને તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું અને 1/2 ચમચી જેટલો હળદર પાવડર લેશું. સાથે 1/2 ચમચી જેટલું અહીંયા નમક ઉમેરી દઈશું. જો કે મમરામાં અને સેવમાં નમક હોય છે તો વધારે પ્રમાણમાં નમક નથી ઉમેરવાનું. સાથે આ સેવ મમરા ખાટા અને મીઠા ટેસ્ટમાં મળે છે, થોડા ચટપટા હોય છે. તો 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લેશું અને સાથે મીઠાસ માટે 4 મોટી ચમચી જેટલી ખાંડ લેશું. એટલે કે જે ચમચીથી આમચૂર પાવડર લીધો હોય તે ચમચીથી 4 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરવાની રહેશે, જેથી એકદમ ચટપટા ટેસ્ટ સાથે અને જેવો આપણે બહાર સેવ મમરા મળે છે, ફેમસ સુરેન્દ્રનગરના જે સેવ મમરા મળે છે તેવો જ ટેસ્ટ તમે આ મમરામાં પણ આપી શકશો. હવે આપણે આ મસાલાને ગ્રાઇન્ડ કરી એક પાવડર તૈયાર કરી લેશું. હવે આ તૈયાર થયેલો મસાલો છે તે આપણા સેવ મમરામાં ઉમેરી દેશું અને પછી આ રીતે મિક્સ કરશું. મેં 70-80% જેવા મમરાને ઠંડા થઈ ગયા બાદ મસાલો એડ કર્યો છે, જેથી મસાલામાં નમક અને આમચૂર પાવડર હોવાના કારણે આપણા મમરા છે તે સોફ્ટ ના થાય અને વધારે સરસ ક્રિસ્પી રહે.
જો ગરમ ગરમ મમરામાં તમે મસાલો ઉમેરશો તો મમરા થોડા સોફ્ટ થઈ જશે, જેટલા ક્રિસ્પી હોવા જોઈએ તેટલા નહીં રહે. તો આ નાની મોટી ટિપ્સને થોડી ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આ રીતે મસાલો સરસ સેવ મમરામાં મિક્સ થઈ ગયો છે. કલર પણ તમે જોતા જ હશો કે જેવા બહાર મમરા હોય છે તેવો જ આવ્યો છે, એટલે કે સુરેન્દ્રનગરના ફેમસ સેવ મમરાનો કલર જ આવ્યો છે. ટેક્સચર પણ એવું જ છે, લુક પણ એવો જ છે, અને ટેસ્ટ હું તમને બતાવી રહી છું કે ખૂબ જ સરસ આવે છે. બહારના જે સેવ મમરા હોય છે તેવા જ ટેસ્ટ સાથે તૈયાર થયા છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો, અને ટ્રાય કરો તો મને તમારા ફીડબેક જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.